નમસ્કાર, સ્ટાર ન્યૂઝ 7 માં આપનું સ્વાગત છે. હું છું મનીષા. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપના 15 સીએમ સાથે બેઠક કરશે પીએમ મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ મંગળવારે ભાજપના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીની રાજનીતિ માટે રાખવામાં આવેલી આ બેઠક 10 કલાક ચાલે તેવી પણ શક્યતા છે. દેશમાં ભાજપના 15 મુખ્યમંત્રી છે, તે સિવાય 7 ઉપમુખ્યમંત્રી છે. તેમાં 2 ઉપમુખ્યમંત્રી ઉત્તર પ્રદેશ અને ગુજરાત, બિહાર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને ત્રિપુરામાંથી 1-1 છે. એવું માનવામાં આવે છે કે આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા પછી મુખ્યમંત્રીઓની વાર્ષિક બેઠકની આ પરંપરા રહી છે. અમિત શાહ બેઠકમાં ઉદ્ઘાટન ભાષણ આપશે અને વડાપ્રધાન સમાપન સંબોધશે. માનવામાં આવે છે કે આ બેઠકમાંથી 100થી વધારે ચર્ચા 3 રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી વિશે થશે, કારણ કે ત્રણેય રાજ્યોમાં વર્ષમાં અંતના સુધીમાં ચૂંટણી થવાની છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મોટા પુત્ર જગદીશ પટેલનું નિધન. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલના 100થી મોટા પુત્ર જગદીશભાઈ પટેલનું ગઈકાલે દુઃખદ અવસાન થયું છે. ઓશો સંન્યાસી જેવા જગદીશભાઈ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું, જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા. ગઈકાલે રક્ષાબંધન પર્વ હોય અમદાવાદ ખાતે તેઓના બહેનના ત્યાં રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેમને હૃદય રોગનો હુમલો આવતા તેઓનું નિધન થયું હતું. ગઈકાલ સાંજે અમદાવાદમાં તેઓની શમશાન યાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં પરિવારજનો, મિત્ર વર્તુળો જોડાયા હતા. દિલ્હી ગુડગાંવમાં ભારે વરસાદ. 24 કલાકમાં પડ્યો 49.6 મિલીમીટર વરસાદ. દિલ્હી NCRમાં આજે વહેલી સવારથી થતા ભારે વરસાદના કારણે અહીંનું જનજીવન ખોરવાઈ ગયું છે. ઘણા વિસ્તારોમાંથી પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 49.6 મિલીમીટર વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર SRS સાગવાનના જણાવ્યા પ્રમાણે રાત્રે 2 વાગ્યાથી હળવો વરસાદ શરૂ થયો હતો. ત્યારથી પછી સવારે 4-8 વાગ્યા સુધીમાં ભારે વરસાદ થયો હતો. દિલ્હી જયપુર મુંબઈ હાઈવે પર પાણી ભરાઈ ગયા હોવાથી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટ્રાફિક પોલીસે ટ્વિટર પર એડવાઇઝરી જાહેર કરીને લોકોને અમુક રસ્તાઓ પરથી પસાર થવાની મનાઈ ફરમાઈ છે. દિલ્હીની સાથે સાથે ગુડગાંવમાં પણ ભારે વરસાદ નોંધાવવામાં આવ્યો છે. અહીં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગુડગાંવના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હીરા સિંઘે જણાવ્યું છે કે અમારી ટીમ ટ્રાફિકને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહી છે. 2 ઓક્ટોબરથી અન્ના હજારેનું મોદી સરકાર સામે આંદોલન. 4 થી વધુ વર્ષ પૂરા થઈ ગયા છે, પણ મોદી સરકાર પોતાના વાયદાઓને ભૂલી ગઈ. પ્રખર ગાંધીવાદી સમાજ સેવક અન્ના હજારે પોતાના સરકાર વિરુદ્ધ આગામી 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસથી આંદોલન શરૂ કરશે. અન્ના હજારે ઘોષણા કરી છે કે તેમનું આંદોલન તેમના ગામ રાણેગણ સિદ્ધિકીથી શરૂ થશે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે જે લોકો આ આંદોલનમાં જોડાવા માંગતા હોય તેઓ રાણેગણ સિદ્ધિ નહીં આવીને પોતાના ગામ, જિલ્લા, તહેસીલના મુખ્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે. અન્ના હજારેએ મોદી સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે આ પહેલા 23 માર્ચે રામલીલા મેદાનમાં તેઓ અનશન પર બેઠા હતા. એ સમયે સરકારે તેમનું લેખિતમાં આશ્વાસન આપ્યું હતું, પણ આજ સુધી તેનું પાલન નથી કરવામાં આવ્યું. એવી જ રીતે ચૂંટણી સમય જનતાને એ જ વાયદાઓ કરવામાં આવ્યા હતા, તેને પણ પૂરા કરવામાં નથી આવ્યા. તેમણે કહ્યું હતું કે સરકારમાં આવતા લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરવામાં આવશે. પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની જેલમાં હત્યા અંગે SCમાં CBI જાંચની માંગ. પૂર્વચલના કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની બાગપા જેલમાં હત્યાનો મામલો અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચી ગયો છે. હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા આ મામલો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને આ મામલે રાજ્ય સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. આપને જણાવી દઈએ કે મુન્ના બજરંગીની પત્ની સીમા સિંઘ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં રાજનૈતિક ષડયંત્ર હેઠળ મુન્ના બજરંગીની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અરજી પર આગળની સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે અને તે દિવસે સરકારે પોતાના જવાબ પણ આપવો પડશે. પૂર્વાચલના કુખ્યાત ડોન મુન્ના બજરંગીએ 16 મે દરમિયાન સુરક્ષાની માંગ અંગે અરજી દાખલ કરી હતી.
પરંતુ 9 જુલાઈએ બાગપા જેલમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. સંપત્તિ બચાવવા ભારત પરત ફરવાની તૈયારીમાં વિજય માલ્યા. જે રીતે ભારતમાં તેની સંપત્તિ એક પછી એક જઈ રહી છે તેને જોતા માલ્યા ભારત પાછા આવવાની તૈયારી કરી રહ્યા છે. મળેલ માહિતી અનુસાર પોતાની સંપત્તિને બચાવવાની યોજનાથી માલ્યા ભારત પાછો આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા બેનામી સંપત્તિ કાયદા હેઠળ તમામ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે અને સતત એક પછી એક વિજય માલ્યાની સંપત્તિ કબજામાં લઈ રહી છે. માલ્યાએ એ વાતમાં પણ સંકેત આપ્યા છે કે તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીને કોર્ટમાં પડકારશે. નવા કાયદા હેઠળ માળિયાની જે સંપત્તિઓને સીઝ કરવામાં આવી છે તેની સામે તે કોર્ટમાં જઈ શકે છે. સાથે જ તે આ સમગ્ર મામલે કાયદાની મદદ પણ કરી શકે છે. પરંતુ જાણવા જેવી વાત છે કે આ સમગ્ર વાતચીત અને સમજૂતી એ વાત પર નિર્ભર કરે છે કે દેવ ચૂકવા માટે માલ્યા કયો વિકલ્પ સામે લઈને આવે છે. એશિયન ગેમ્સમાં નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ, ભારતને અપાવ્યો 8મો ગોલ્ડ મેડલ. જકાર્તામાં આયોજિત 18મી એશિયન ગેમ્સમાં 9મા દિવસે ભારતના સ્ટાર ભાલા ફેક એથ્લેટિક્સ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. નીરજે આ સાથે ભારતને 8મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ગેમ્સમાં 9મા દિવસે ધીરજ 88.06 મીટર ભાલો ફેંકી ઇતિહાસ રચી દીધો છે. આ પહેલા એશિયાડ ગેમ્સમાં ભારતનો કોઈ ખેલાડી ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો નથી. છેલ્લી વાર 1982માં દિલ્હીમાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારતના ગુરુતેજ સિંઘ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગોલ્ડ કોસ્ટમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પણ નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારે તેણે 86.47 મીટર ભાલો ફેંક્યો હતો. પાનીપતના નીરજે વર્ષ 2016માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં 86.48 મીટર વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ ન્યૂઝ અને અપડેટ્સ માટે જોતા રહો સ્ટાર ન્યૂઝ 7. નમસ્કાર.